પ્રબલ ન્યૂઝ, હર ખબર આપ તક. સમાચારમાં વાત કરીએ કોડીનારની, તો કોડીનારથી ઉના વચ્ચેના હાઈવે પર આવેલ કેસરિયા ગામે મૂકવામાં આવેલ બોર્ડમાં કેસરિયાના બદલે સોનારી દર્શાવવામાં આવ્યું. એક વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ નામમાં સુધારો કરવા નેશનલ હાઈવેના જવાબદાર અધિકારીઓએ તસ્દી લીધી નથી. વિગત અનુસાર વાત કરીએ તો ઉના કોડીનાર વચ્ચે આવતા દીવ રોડનું દિશા સૂચક બોર્ડ જ મૂકવામાં આવ્યું નથી. એટલું જ નહીં, જે ગામથી દીવનો રસ્તો ફંટાય છે તે કેસરિયા ગામનું બોર્ડ જ ગાયબ છે. અહીં સોનારી ગામ અને ઉના રોડ દર્શાવતું બોર્ડ લાગી ગયું, પણ કેસરિયા કે દીવનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેના કારણે મુસાફરો છેક ઉના પહોંચી જાય છે અને ઉનાથી દીવ જાય છે, જેના કારણે મુસાફરોને 12 કિલોમીટરની મુસાફરી વધી જાય છે. કોડીનારથી ઉના વચ્ચેના 40 કિલોમીટરના અંતરમાં ફોરટ્રેક સીસી રોડનું કામ પૂરું થવામાં છે, ત્યારે એક વર્ષ પહેલા ગામો અને શહેરના નામ સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ બોર્ડમાં અનેક સ્થળોએ ગામોના નામ અને કિલોમીટરના આંકડા ખોટા લખાવવામાં આવ્યા હતા, જેથી સામાજિક આગેવાનોની લેખિત રજૂઆત અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ નેશનલ હાઈવેના અધિકારીઓને પોતાની ભૂલ સમજાતા જ તાજેતરમાં માઇલસ્ટોનમાં કિલોમીટર આંકડા અને ગામોના નામોમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ કેસરિયા ગામનું બોર્ડમાં નામનો સુધારો કર્યા વગર હજુ જેસી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, જેથી ગામલોકો અને વાહન ચાલકોમાં નેશનલ હાઈવેના જવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અબ્દુલ ખાનજી, ઉના. વેરાવળ દેવ ઉના નેશનલ હાઈવે પર કેસરિયા ગામ આવેલ છે અને તેમાં આપણે દીવનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવેલ બોર્ડમાં અને કેસોનારી ગામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એટલા માટે થયેલ કેસરિયા ગામનો ઉલ્લેખ કરવાનો છે, એટલા માટે થાય અને વારંવાર આપણે નેશનલ હાઈવે પર અરજી કરવામાં આવેલ છે, તોય પણ નેશનલ હાઈવેવાળા કંઈ ધ્યાન નથી દેતા. એટલા માટે થાય અને ગામનો પ્રશ્ન છે, એટલા માટે થાય ગામજનોએ નિર્ણય લઈ અને નેશનલ હાઈવેવાળાને વારંવાર આપણે કહેવામાં આવ્યું છે અને આપણે છેલ્લી વાર છે, એટલા માટે થાય અને હવે ધ્યાન નહીં આપે તો આપણે ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે.